સંસારની અંદર જેનાથી તમને અસમાધિ થતી હોય, આર્ત ધ્યાન થતું હોય, અને એના કારણે તમારું મન ધર્મની અંદર સ્થિર ના રહેતું હોય, તો તમારાથી ભગવાન પાસે માગા. મેં સાંભળ્યું છે આચાર્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજને લાલબાગની સભામાં એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો, મહારાજ સાહેબ ભગવાન પાસે નોકરી મગાય? નોકરી? બહુ સરસ જવાબ આપ્યો હતો, મારે ચોવિયાર કરવો છે, પણ મારી નોકરી એવી છે કે જેના કારણે ચોવિયાર નથી કરી શકતો. એને ભગવાન પાસે મગાય કે ભગવાન કંઈક એવું સેટિંગ કરી આપો ને કે જેનાથી મારો સંસાર પણ સચવાય અને મારો ધર્મ. 6 વાગ્યામાં હું છૂટી જાઉં, કાલે એક છોકરો આવ્યો પાઠશાળામાં. મેં કીધું શું કરે? મને કે જોબ કરું છું. મેં તો તું પાઠશાળામાં અત્યારે જોબની જગ્યાએ? મને કે મને એવા માલિક મળ્યા છે કે મને ચોવિયાર પણ સચવાય, મારી પાઠશાળા પણ, એ માલિક ક્યાંય બીજે નથી, મારી સામે બેઠેલા આ અનિશ ભાઈ. એને ત્યાં જોબ કરનારો એક છોકરો 20-22 વર્ષની ઉંમરનો ગ્રેજ્યુએટ થઈ ગયેલો છોકરો, અને આ ઉંમરે નવસારીની અંદર પાઠશાળામાં આવનારા યુવાન છોકરા છોકરી આખો મુંબઈ ભાઈંદરથી ભિવંડી ફરી આવ્યો. આરામ છે 15 વર્ષ પછીનો કોઈ છોકરો કે છોકરી પાઠશાળામાં આવતા હોય, કોલેજ ગયા પછી બધો ધર્મ છૂટી જતો હોય, એની જગ્યાએ નોકરીની સાથે ચોવિયાર અને પાઠશાળા સાચવનારા છોકરાઓ આજે પણ નવસારીમાં જોવા મળે છે. નવસારીનું ભાવિ સારું છે. કોઈક વર્ક કરનારું જોઈએ. કાલે ખાલી એક તત્વાર્થની વાત મૂકીને મને જનક સર ક્યાં ગયા? મને કહે છે મારા સાહેબ કાલે માર્કેટમાં ઉછાળો આવી ગયો. શેર બજારમાં જે ઉછાળો આવી જાય ને, આ રશિયા ને યુક્રેન વખતે કેવા અપડાઉન થયા કરતા હતા, ઉછાળો તેજી. શું થયું? અરે કે 15 જણા મારી પાસે તત્વાર્થ સૂત્ર મંડાવી ગયા. 15 બીજા મારી આગળ મંડાવી ગયા. કોઈ પૂછી ગયા, હજી કેટલાકને મેસેજ નથી મળ્યા. આજ સવારે નીચે સાધના ખંડમાં ગયો એક બેન ચાલુ માળામાં, મારા સાહેબ નવસારીની બહારના હોય તો એ પરીક્ષા આપી શકે. મેં કહ્યું ના બેન, માળામાં મન રાખો અત્યારે. એટલે તમે સમજો આ મેસેજ કેટલો ફોરવર્ડ થયો હશે. હું આમ કહીશ તો કે સાહેબ તત્વાર્થ નો મેસેજ ફોરવર્ડ નથી થયો, 5000 નો મેસેજ. નહીં નહીં, ભૂલી જાઓ. 5000 તો ડાબા હાથના ખેલ છે. એક છોકરી પણ આમ રમતા રમતા ઘરે બેસીને હવે 5000 તો આમ કમાઈ દે છે. નહીં, આ લોકોને 5000 નહીં, એમને ભણવું છે. ખાલી કોઈક ધક્કો મારનાર જોઈએ. આ મેં ધક્કો માર્યો, અરે 15, 20, 25, 50, પણ કન્ડિશન નવસારી બહારનું કોઈ નહીં ચાલે. નંબર 2, દિવાળી પહેલા આપવાનું છે સૂત્ર. આવતી દિવાળી નહીં, 2078 ની દિવાળી પહેલા, અને એ પણ સાધુ અને સાધ્વીને જ. નો જનક સર, નો પાર્શિયાલિટી. અરે બે ભૂલ હોય તો ચલાવી લેવાય, નહીં મળે એવું ચલાવવામાં નહીં મળે. સાધ્વીજી ને બહેનો, જે પણ ભાઈઓ હશે એને, મને જ, પર્ટિક્યુલર મને, મારા ચેલકાઓને પણ નહીં. હવે આવો મેદાન નહીં કરો. આજે જયારે આવા સરસ મજાના સૂત્રો ભૂલાતા ગયા છે, સમય હતો કે આવા સૂત્રો ઉપર મોટા મોટા વિદ્વાનો ને પંડિતો ભાષ્ય લખતા, વિવેચન લખતા. તમે કમસે કમ સૂત્ર નો સ્વાધ્યાય તો કરો, અને જે દિવસે એનો અર્થ સમજાશે એને ફરી પાછું એ પ્રોજેક્ટ જયારે મૂકીશ ને ત્યારે તમે એનો અર્થ સમજશો ને, ત્યારે 5-15 હજાર તમને એમ લાગશે ચટણી છે. આવા અર્થો ભરેલા છે અને આપણે એનાથી વંચિત થાય. તો પ્રશ્ન નંબર 2, ભગવાન પાસે શું મંગાય, નોકરી મંગાય કે નહીં, એ મોટા મહારાજે જવાબ આપ્યો, ધર્મ ખાતર નોકરી નહીં. હવે એક છેલ્લું સાંભળીને જાઓ ભાઈ, અધૂરું સાંભળશો તો પ્રોબ્લેમ થાય. 48 મિનિટ પૂરી થઈ ગયા. આ ચેપ છે ને, પેલા બહેનો ને હતા, ભાઈઓ ને ક્યારે થી લાગી? બહેનો નું એવું 48 મિનિટ થાય ને, આમ સંકેલા ને બધું રેડી, હું પચકા અને એ ઉભી રહેવા. અમે મુંબઈમાં હોઈએ ને, પેલા છે ને ઘડિયાળ નતા રાખતા. પેલાના કારણે 50 વર્ષ પેલા કોઈ મહાત્મા પ્રવચનમાં ઘડિયાળ નતા રાખતા. આમ 9 વાગે બેસવાનું, પછી જેવો મૂડ, દાસ 10:30
તમે રેડી ને હું રેડી, 11 વાગી જાય ચાલુ દિવસે ક્યારે, પછી 25 વર્ષ પહેલા 50 થી 25 ગયા ને, પછી લોકોની નોકરી બધા ગામડેથી આવવા માંડ્યા, ધંધો આ તે, એટલે પછી મારા સાહેબ પણ શું રાખે ઘડિયા કે ભાઈ ટાઈમસર છોડી દો, નહીં તો આ પાછો કાલે આવશે નહીં, હા આપણી દુકાનમાં આવેલો ઘરાક ક્યાંક બીજે પહોંચી ના જવો. હવે મુંબઈની હાલત કેવી થઈ ગઈ ખબર, અમારે ઘડિયાળ પણ નહીં રાખવા, મેં 9:30 કીધા હોય ને 1 મિનિટ જો ઉપર જાય એટલે જીમણો ગોડો ઉડશો રે, મારવાડે મારા ઘડે ગયા જીમણો ગોડો, સમજ્યા. અને પછી મને એમ થાય સારો પદાર્થ ચાલે છે ક્યાં મૂકી દઉં પૂરો કરું, અને જ્યાં હજી બીજી મિનિટ ચલાવ એટલે ડાબો ગોડો ઉછળો, એટલે મારે સમજી જવાનું. કોઈ મને થાય કે નહીં નહીં પૂરું કરી દો 1 મિનિટ ઓર, અને જો હું લંબાવા ગયો તો ઓલો કે તમારે બોલવું એટલું બોલો, આપણે આ 2 ગોડા ઉછા કરી જોરા ભાઈ રવાના આવ્યો, આમ તમારે હંકારે રાખો, હવે હંકારે રાખો નહીં, એ લોકો જરાય અમારી શરમ ન રાખે, 1 મિનિટ પણ વધારે નહીં મારો ટાઈમ. એ બિચારા શું કરે લાચાર, એને 7:25 થી પકડવાની.